नमस्कार, गुड मॉर्निंग ऑल ऑफ यू। गया वीडियोनी अंदर तब भारतना पड़ोसी देशों साथे सरहदों निष्पक्षता नो अभ्यास करो तो आ वीडियोनी अंदर भारतनी भूस्तरीय रचना जमीन रचना आ जमीननी आंतरिक रचना विषे अभ्यास करशो। खास तो भारतना वर्तमान स्वरूपनू भूपृष्ठ નું સ્વરૂપ કંઈક આવું છે। પૃથ્વીની ભૂસંચલનીય પ્રક્રિયા અને બાહ્ય હલનચલનું પરિણામ છે। આ બંને પરિબળો વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે। આંતરિક ભૂસંચલન જેને તમે ભૂકંપ અથવા જ્વાળામુખી પ્રકારનું કહો છો અને એના કારણે સર્જાતી સ્થિતિ એટલે કે બાહ્ય પૃષ્ઠભૂમિ ઉપર જે કંઈ નવા રૂપરંગ અને આકારો રચાય છે તે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે। કારણ કે પૃષ્ઠભૂમિને જોઈ શકશો, આંતરિક બાબતને જોવું અશક્ય છે, પણ આજે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમને કારણે સારકામ દ્વારા અથવા તો પાતાળકુવા દ્વારા પૃથ્વીની પડરચના વિશે તમે અભ્યાસ કરી શકો તેમ છો। પૃથ્વીની ઉપરનો પોપડો, તેની નીચે રહેલો એથનોસ્ફિયર અર્ધદ્રવી ખડકો ઉપર તરી રહ્યો છે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે અને જે દ્રવિત ખડકોમાં સંવાહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે। ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાડીને મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ અથવા લિથોનોસ્ફિયર પ્લેટ કહે છે। આવી મુખ્ય 7 ભૂસંચલીય તકતીઓ છે, એટલે કે પ્લેટો, તકતીને અહીંયા પ્લેટોનું સ્વરૂપ આપ્યું છે। આવી 7 પ્લેટોની અંદર સમગ્ર વિશ્વ છે એ વહેંચાણેલું છે। એમાં પહેલી પ્લેટ છે પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7મી એન્ટાર્કટિક પ્લેટ। આ 7 પ્લેટો પૈકી ભારત કઈ પ્લેટમાં આવશે? તો કે ઇન્ડો યુરેશિયન પ્લેટની અંદર એ જોડાયેલી છે। ઇન્ડો અને યુરોપ, એશિયા અને યુરોપની સંયુક્ત ભૂતકતી છે અને એની અંદર એશિયા ખંડની અંદર ભારત આવે છે, એટલે આ પ્લેટ સૌથી મોટી છે। અને આવી 7 પ્લેટો છે આજે એન્ટાર્કટિક પ્લેટ, કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અપસારી પ્લેટ કે એક પ્લેટથી બીજી પ્લેટ દૂર ખસવું, હડસેલાવું, કારણ કે આપણી આ જમીન ઉપરનો પોપડો છે એ લચીલા પદાર્થ અર્ધપ્રવાહી સ્વરૂપના પ્લાસ્ટિક દશામાં જે મેગમા છે, લાવારસ છે, એના ઉપર તરી રહ્યા છે। કેક સ્તર ભંગની પ્રક્રિયા થાય છે, કેક પ્લેટો અથડાય છે, દૂર જતી પ્લેટને અપસારી પ્લેટ કહેવાય છે। જ્યારે એકબીજાની નજીક પ્લેટો આવે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે। અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ ગેડીકરણ થાય છે। સ્તરભંગ એટલે કે કંઈક પ્લેટો તૂટી જાય છે, કંઈક બે પ્લેટો ભેગી થાય તો વચ્ચે રહેલો જે કાદવ છે અથવા તો જે ખાડા અને એની અંદર પુરાયેલો જથ્થો છે એ બહાર આવે છે, એને ગેડીકરણ કહેવાય। આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂકંપ, ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે। એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી પરસ્પર પ્રક્રિયા પૃથ્વીની બધી જ ભૂકંપીય જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે। સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વત નિર્માણનું કાર્ય બને છે, જે રચનાત્મક પણ થઈ શકે છે, પરંતુ ક્યાંક સ્તરભંગની પ્રક્રિયાને કારણે
કેટલીક જમીન નિર્માણની બાબત છે. નિર્માણ આજે જે શક્ય બન્યું છે એ જમીનની અંદર દફન પણ થયેલું છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરો ફાટોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલ ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. અને આવી પ્લેટોનો નકશો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે, એ ધ્યાનથી જુઓ કે કઈ પ્લેટો કેવી રીતે છે. તો ભારત અને હિમાલય એ એકબીજાથી જુદા છે, લાગે છે અત્યારે સંયુક્ત, પણ પ્લેટોની દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એકબીજાથી અલગ પડેલા છે. સાથે સાત પ્લેટો જે બ્લેક તૂટક તૂટક લાઇનિંગ છે એ અહીંયા આપણને પ્લેટો સાથે સાત દર્શાવેલી છે. એ જોશો, ભારત કરોડો વર્ષો પહેલાં એક ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિભાગનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષો પહેલાં ટકરાઈ હોવાનું માનવામાં આવે છે. આ બધો બધી બાબતનો એક અંદાજ છે, 100% કહી ન શકાય કે આવું જ બન્યું હશે, પણ અંદાજ મુજબ ભૂગોળવેતાઓ છે એ કેટલીક નભકીય પ્રક્રિયાઓ અથવા પૃથ્વી સપાટી ઉપર જે ભૂતકાળની અંદર ઘટનાઓ ઘટી છે એની ઉપર અંદાજ કાઢી અને એનું તારણ ઉપર આવતા હોય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી 33 સમુદ્રમાંથી આજની જે હિમાલય શ્રેણી છે એનું નિર્માણ થયેલું હોવાનું માને છે. કારણ કે જળરાશિમાં ઉદ્ભવેલા જીવાવશેષો આજે હિમાલયની ટોચ ઉપર જોવા મળે છે અથવા તો એ પર્વતોની અંદર દટાયેલા અવસ્થામાં જોવા મળે છે. તો એવું માની શકાય કે હિમાલય જે આજે ઊભો છે ત્યાં ભૂતકાળની અંદર 33 નામનો મહાસાગર હશે એવો અંદાજ કાઢી શકાય. હિમાલય પર્વત શ્રેણીને છેક દક્ષિણે એક વિશાળ ખીણ બની તેમાં સમય જતાં ઉત્તર અને દક્ષિણ તરફથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો, માટે કાંકરા કંકણ ઠલવાયા. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અત્યારનો ગંગાનો મેદાન પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ નિમજ્જિત એટલે કે તૂટી ગયો અને સમુદ્રની અંદર વિલીન થઈ ગયો, નિમજ્જિત થવું. આને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ નિમજ્જતાને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડ અનેક વિવિધતામાં જોવા મળે છે. ઉત્તરમાં વિસ્તૃત પર્વત શ્રેણી, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરના ભાગમાં મેદાનો, ગંગા યમુનાનું મેદાન, બ્રહ્મપુત્રા જેવી નદીઓ વહે છે, કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે, સૌથી જૂની જમીન ધરાવતો પ્રદેશ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો જોવા મળે છે, પશ્ચિમ અને પૂર્વ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠ ધરાવે છે. સૌથી પ્રાચીન ભાગ ભારતનો છે એ મધ્ય ભારતથી દક્ષિણ તરફ છવાયેલો ભાગ છે. અરવલ્લી અને સાતપુડાની જે પર્વતમાળાઓ છે જે પથ્થરોથી નિર્માણ પામેલી છે અને એમાંથી પસાર થતી નદીઓ છે એ સૌથી જૂની અને પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. એટલે જ ગોદાવરી નદી નદીને વૃદ્ધગંગા કહેવામાં આવે છે. એટલે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ, વૈવિધ્યસભર લોકજીવન, વૈવિધ્યસભર માનવજીવનથી છવાયેલો દેશ છે. એટલે પ્રાચીનતમ અને આધુનિકતાનો સંગમ છે એ ભારતમાં થયેલો છે. આ એકમ અહીં સુધી રાખીએ. અસ્તુ.
बाकी नवो एकम नवा वीडियोनी अंदर आती काले तमे निहाळशो, अत्यारे रजा आपशो। જોઉં છું।